આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના ગ્રાઉન્ડ ખાતે બંને સીએમ નું આગમન થયું હતું હજારોની મેદનીને ને સંબોધતા પંજાબના સીએમ દ્વારા જણાવ્યું હતું કે અમે પાંચ કામના વાયદા કરીશું તો છ કામ પૂરા કરીને બતાવીશું પંજાબમાં અમે વીજળી ફ્રી કરી રોજગાર નવા ઉભા કર્યા અને અનેક યુવાનોને રોજગારી આપી ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવામાં સફળ થયા છે તો બીજી તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ભાજપને આડે હાથ લીધા હતા ભાજપને માત્ર સત્યાવીસ વર્ષના શાસનમાં ફક્ત ભ્રષ્ટાચાર જ કર્યો છે અને લોકોને માત્ર વચનો જ આપ્યા છે જે પૂરા કર્યા નથી અમારે સરકાર આવશે તો અમે ફ્રી વીજળી સારી આરોગ્ય સુવિધા અને નવા અનેક રોજગાર ઉભા કરીશું તેમ જણાવ્યું હતું જેમાં દાઉદ શહેરમાં ભાજપ હિન્દુ સંગઠન દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો ઠેર ઠેર બેનરો લગાડવામાં આવ્યા હતા જેમાં હિન્દી વિરોધી કેજરીવાલ ગો બેક ના નારા સાથે પેન્ટિંગ અને પોસ્ટર પણ લગાડવામાં આવ્યા હતા કેજરીવાલ સભામાં જવાના રસ્તા ઉપર જ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા સુરેશ કાપડિયા સાથે લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ દાહોદ